Good morning, everybody. My name is Mehul Bhataria. I am coming from Junagadh Om Institute of Engineering and Technology. Today, my subject is electrical circuit, and we learn about magnetic circuit particularly. So, we just start about magnetic circuit. After completion of this object, all of you are able to knowing the magnetic field, magnetic poles, magnetic flux, flux density, field strength, reluctance, difference between electrical and magnetic circuit, inductance, etc. Also, after completion of this module, you can able to solving the problem regarding the current required to produce necessary flux. Also, you can solve the problem regarding the required length of magnetic circuit and flux and current also. So first, we must to know why necessary to study magnetic circuit. આપણે એ જાણવું જરૂરી છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને મેગ્નેટિક સર્કિટ શા માટે સમજવી જોઈએ અથવા તો એનું નોલેજ હોવું જોઈએ. તો એવરી ઇલેક્ટ્રિકલ મશીન લાઇક ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર, ઓલ્ટરનેટર, જનરેટર, ડીસી જનરેટર, ડીસી મોટર, એવરી ઇલેક્ટ્રિકલ મશીન કેન નોટ વર્ક વિધાઉટ મેગ્નેટિક સર્કિટ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીન છે એ મેગ્નેટિક સર્કિટ વગર વર્ક નથી કરી શકતો. મેગ્નેટિક સર્કિટનું નોલેજ જો આપણી પાસે ન હોય તો ઇલેક્ટ્રિકલ મશીનના વર્કિંગ પ્રિન્સિપલ આપણે અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતા. સો ઇટ ઇઝ રિક્વાયર્ડ એન્ડ એસેન્શિયલ ટુ નોઈંગ ધ પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિક સર્કિટ ફોર નોલેજિંગ ધ ઇલેક્ટ્રિકલ મશીન. વોટ ઇઝ મેગ્નેટિક સર્કિટ એન્ડ વોટ ઇઝ ઇન બિલ્ટ ઇન મેગ્નેટિક સર્કિટ? ફર્સ્ટ ઓફ ઓલ, વી લર્ન્ડ અબાઉટ સિમ્પલ મેગ્નેટ. લર્ન્ડ અબાઉટ સિમ્પલ મેગ્નેટ, સાદું ચુંબક આપણે કેને કહીએ છીએ કે જે મેગ્નેટ, મેગ્નેટિક મટીરિયલ અથવા તો મેટલનું મટીરિયલ જે છે એને પોતાના તરફ આકર્ષે છે. ધ પ્રોપર્ટી ઓફ એટ્રેક્ટિંગ ટીની પીસીસ ઓફ મેટલ, ધીસ ઇઝ ધ એટ્રેક્ટિવ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ ઇઝ મેગ્નેટિઝમ, જે મેગ્નેટનો બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે. અહીંયા બે પ્રકારના મેગ્નેટ દેખાડ્યા છે, બાર મેગ્નેટ અને યુ ટાઈપ મેગ્નેટ. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય છે, સેમ એઝ મેગ્નેટ હેવિંગ એ મેગ્નેટિક ફિલ્ડ. કોઈ પણ મેગ્નેટ હોય એની આસપાસ જ્યારે કોઈ મેગ્નેટિક મટીરિયલ અથવા તો બીજું મેગ્નેટ લઈ જવામાં આવે ત્યારે તે ફોર્સ અનુભવે છે. એ ફોર્સ અમુક ચોક્કસ રિજિયનની અંદર અનુભવે છે. આ રિજિયનને આપણે પર્ટિક્યુલરલી કહેશું મેગ્નેટિક ફિલ્ડ. ધ રિજિયન એરાઉન્ડ એ મેગ્નેટ ઇન વિચ અનધર મેગ્નેટ ઓર મેગ્નેટિક મટીરિયલ્સ એક્સપિરિયન્સ એ ફોર્સ ઇઝ કોલ્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ, કારણ કે એ ઇમેજનરી છે. એ મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ છે એને આપણે ફ્લક્સ વડે દર્શાવશું અને એનો સિમ્બોલ છે ફાઇ. બેઝિકલી કોઈ પણ મેગ્નેટને બે પોલ હોય છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. એને ધ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટ ઇઝ કોન્સન્ટ્રેટેડ એટ ધ એન્ડ ઓફ ધીસ પોલ, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. બિટવીન ધેટ ધ સ્ટ્રેન્થ ઇઝ વીકેન્ડ એઝ કમ્પેરિઝન ટુ નિયર ટુ ધ પોલ. પોલની સાપેક્ષમાં વચ્ચેના ભાગની અંદર મેગ્નેટિક સ્ટ્રેન્થ છે એ થોડીક ઓછી હોય છે. હવે સૌપ્રથમ આપણે નક્કી કરવું હોય કે કોઈ પણ મેગ્નેટને એન પોલ કયો છે અને એસ પોલ કયો છે, તો એના માટે સૌપ્રથમ મેગ્નેટને દોરી વડે ટીંગાળી અને તેને હવામાં સ્થિર થવા દેવામાં આવે છે. જ્યારે તે મેગ્નેટના બે પોલ છે, બે એન્ડ છે, એમાંથી જે એન્ડ, વિચ વન એન્ડ ઇઝ સ્ટેડી ઇન નોર્થ વન ડાયરેક્શન
it is called North Pole, and another is steady in South direction is called South Pole. જ્યારે તમે ચુંબકને લટકાવવામાં આવે છે અને એને સ્થિર થવા દેવામાં આવે છે, ત્યારે ચુંબકનો જે એન્ડ ઉત્તર દિશામાં સ્થિર થાય એ એન્ડને આપણે નોર્થ પોલ કહેશું અને એની સામેના ઓપોઝિટ પોલને કહેશું સાઉથ પોલ. અને આ બંને પોલ પાસે મેગ્નેટિક સ્ટ્રેન્થ વધારે હોય છે અને બિટવીન ધીસ ટુ પોલ્સ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ વીક. સપોઝ બે મેગ્નેટ, ઇન્ડિવિડ્યુઅલ મેગ્નેટ, એને એકબીજાની નજીક લઈ આવવામાં આવે તો શું થશે એ આપણે જોઈએ. હવે જ્યારે બે મેગ્નેટના ઇક્વલ પોલ, લાઇક પોલ એકબીજાની નજીક આવશે ત્યારે એ બંને પોલ સેમ હોવાથી રિપલ્ઝન થશે, અપાકર્ષણ થશે અને એકબીજાથી દૂર જશે. ઇન ઓપોઝિટ કેસ, જો એક મેગ્નેટનો એન પોલ અને અનધર મેગ્નેટનો એસ પોલ એકબીજાની નજીક લઈ આવવામાં આવશે તો મતલબ કે અનલાઇક પોલ્સ એટ્રેક્ટ ઇચ અધર, તો બંને વચ્ચે આકર્ષણ થશે, એટ્રેક્શન થશે. એ શા માટે, એના માટે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. જ્યારે બે મેગ્નેટના ઓપોઝિટ પોલ એકબીજાની નજીક આવે છે ત્યારે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આવી રીતના એન પોલમાંથી આઉટ લીવ થાય છે અને એસ પોલમાં એન્ટર થાય છે. કોઈપણ મેગ્નેટની મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ જે છે તે ચુંબકની આઉટસાઇડ, આઉટસાઇડ ધ મેગ્નેટ ઇટ્સ કમ ફ્રોમ એન પોલ એન્ડ રીચ ટુ ધ એસ પોલ, એન્ડ ઇનસાઇડ ધ મેગ્નેટ ધીસ લાઇન્સ ઓફ ફોર્સ ઇઝ કમિંગ ફ્રોમ એસ પોલ એન્ડ રીચિસ અપ ટુ એન પોલ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એક મેગ્નેટનો એન પોલ અને બીજા મેગ્નેટનો એસ પોલ નજીક લેવામાં આવે છે ત્યારે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ એનમાંથી સ્ટાર્ટ થાય છે અને એસ પોલમાં એનો એન્ડ આવે છે. જ્યારે બીજા કેસની અંદર બંને મેગ્નેટના સિમિલર પોલ, લાઇક પોલ એકબીજાની નજીક લેવામાં આવે છે ત્યારે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આપણે જોઈ શકાય છે કે એટ્રેક રિપલ્સ થાય છે, એકબીજાને રિપલ્સ કરે છે. હવે આ જે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ જે છે એને એ એક ઇમેજનરી લાઇન છે, એ આપણે એકચ્યુઅલી વિઝિબલ નથી. જેમ કંડક્ટરમાંથી કરંટ પાસ થાય છે એ એકચ્યુઅલ કરંટ પાસ થાય છે, ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર જ્યારે કરંટ પાસ થાય છે એ એકચ્યુઅલ હોય છે. જ્યારે મેગ્નેટિક સર્કિટની અંદર જ્યારે મેગ્નેટની આજુબાજુ જે ફિલ્ડ છે અને એ ફિલ્ડને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે એક ઇમેજનરી લાઇન્સ દેખાડવામાં આવે છે જેને આપણે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ કહેશું, જે ઇમેજનરી છે. ઇટ ઇઝ ઇમેજનરી, ઇટ સિમ્બોલ ઇઝ ફ્લક્સ ફાઇવ. ઇટ કમ્સ આઉટ ફ્રોમ એન પોલ એન્ડ રીચિસ અપ ટુ એસ પોલ આઉટસાઇડ ધ મેગ્નેટ્સ, એન્ડ ઇનસાઇડ ધ મેગ્નેટ્સ ઇટ ઇઝ કમિંગ ફ્રોમ એસ પોલ એન્ડ રીચિસ અપ ટુ એસ પોલ એન પોલ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, મેગ્નેટિક ફ્લક્સ લાઇન્સ આર કન્ટિન્યુઅસ એન્ડ ક્લોઝ. આપણે જોઈ શકીએ છીએ કે એનમાંથી જે મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ કમિંગ આઉટ ફ્રોમ એન પોલ એન્ડ રીચિસ અપ ટુ એસ પોલ, ઓલ્સો ઇનસાઇડ ધ મેગ્નેટ ધીસ લાઇન્સ ઓફ ફોર્સ ફ્રોમ એસ ટુ એન, સો ઇટ કમ્પ્લીટ ઇટ્સ પાથ ઇઝ ક્લોઝડ એન્ડ કન્ટિન્યુઅસ વિધાઉટ બ્રેકિંગ. ઇટ ઇઝ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. એનો એકમ વેબર છે, ઇટ્સ યુનિટ ઇઝ વેબર, એને વેબરમાં માપવામાં આવે છે. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર જે કરંટ છે એને આપણે એમ્પિયરમાં માપીએ છીએ, એ સેમ એઝ મેગ્નેટિક સર્કિટની અંદર ફ્લક્સ ઇઝ મેઝર્ડ ઇન વેબર. ફ્લક્સ ડેન્સિટી, ફ્લક્સ ડેન્સિટી ઇટ ઇઝ ધ ફ્લક્સ પર યુનિટ એરિયા ઓફ ક્રોસ સેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ ફ્લક્સ. આ એક ફ્લક્સની માત્રા દેખાડે છે, મેગ્નિટ્યુડ ઓફ ફ્લક્સ, પણ કઈ ફ્લક્સ કે જે ક્રોસ સેક્શન એરિયા
પર યુનિટ ક્રોસ સેક્શન એરિયામાંથી જે પાસ થાય છે એ ક્રોસ સેક્શન એરિયામાંથી હાઉ મચ ફ્લક્સ ઇઝ પાસ થ્રુ ધ યુનિટ ક્રોસ સેક્શન એરિયા ઇટ ઇન્ડિકેટ્સ ધ ફ્લક્સ ડેન્સિટી. સપોઝ સમજી લ્યો કે આપણે જોઈ શકીએ છીએ કે ફ્લક્સ જે છે એ મેગ્નેટમાંથી બહાર નીકળે છે અને ડેલ્ટા એ એમાંથી જેટલી ફ્લક્સ પાસ થાય છે એટલી ફ્લક્સને ફ્લક્સ ડેન્સિટી કહેશું આપણે. અહીંયા એરિયા એ પરપેન્ડિક્યુલર રાખવામાં આવે છે. વેન એરિયા ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ફ્લક્સ, આપણે એક એક્ઝામ્પલ લઈએ. લુક હિયર, સપોઝ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ અપોન એ, એરિયા એ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર સ્ક્વેર એન્ડ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 50 વેબર ટોટલ ફ્લક્સ. ધેન ફ્લક્સ ડેન્સિટી બી ઇઝ ઇક્વલ ટુ 50 અપોન 10 વેબર પર મીટર સ્ક્વેર. ઇટ ઇઝ ધ યુનિટ ઓફ ફ્લક્સ ડેન્સિટી વેબર પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 વેબર પર મીટર સ્ક્વેર. ઇટ મીન્સ ધ ટોટલ ફ્લક્સ ઇઝ હિયર, ટોટલ ફ્લક્સ ઇઝ 50 વેબર્સ, ટોટલ ફ્લક્સ ઇઝ 50 વેબર, બટ ફ્લક્સ ડેન્સિટી ઇઝ 5 વેબર પર મીટર સ્ક્વેર. હાઉ મચ ફ્લક્સ હિયર? 5 વેબર ફ્લક્સ ઇઝ પાસિંગ ફ્રોમ 1 મીટર સ્ક્વેર એરિયા. ઇટ ઇન્ડિકેટ્સ ધ ફ્લક્સ ડેન્સિટી. 50 વેબર ઇઝ ધ ટોટલ ફ્લક્સ એન્ડ 5 વેબર પર યુનિટ એરિયા ઇઝ ઇન્ડિકેટ ધ ફ્લક્સ ડેન્સિટી. ટોટલ ફ્લક્સ 50 વેબર છે, પણ 1 મીટર સ્ક્વેર એરિયાની અંદર 5 વેબર પાસ થાય છે તો એને ફ્લક્સ ડેન્સિટી કહેશું. એનો એકમ છે, યુનિટ છે વેબર પર મીટર સ્ક્વેર. કરંટ કેરિંગ કન્ડક્ટર, સપોઝ ધીસ ઇઝ અ કન્ડક્ટર. ઇફ ઇન ધીસ કરંટ વિલ નોટ પાસ, બટ ઇફ કરંટ વિલ પાસ થ્રુ ધીસ કન્ડક્ટર, ધેન ઓટોમેટિકલી મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ક્રિએટેડ એરાઉન્ડ ધીસ કન્ડક્ટર. આ ઓબ્ઝર્વેશન સૌ પ્રથમ આસ્ટોડે કરેલું. આ ઓબ્ઝર્વેશનની પહેલાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ અને મેગ્નેટિક બ્રાન્ચ ઇન્ડિવિડ્યુઅલ રીતે વર્ક કરતી હતી, પરંતુ આ ઓબ્ઝર્વેશને ખરેખર એક ક્રાંતિ લઈ આવી દીધી છે કે જેનાથી ટોટલી ઇલેક્ટ્રિકલ અત્યારે જેટલા મશીન છે, અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, ફેન, સિંગલ ફેઝ મોટર, 3 ફેઝ મોટર, એ બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર જે કામ કરે છે તે આસ્ટોડના ઓબ્ઝર્વેશનને જ આભારી છે. અહીંયા આપણે વાત કરતા હતા કે આ કન્ડક્ટરમાંથી સપોઝ જો કરંટ પાસ થતો હોય તો આસપાસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ 2 રીતે ક્રિએટ થઈ શકે. નંબર 1, મેગ્નેટની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ, અને નંબર 2, કરંટ કેરિંગ કન્ડક્ટરને એરાઉન્ડ મેગ્નેટિક ફિલ્ડ. હવે સપોઝ આ મેગ્નેટિક ફિલ્ડ જે ક્રિએટ થયું છે એની ડાયરેક્શન આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય કે કઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે, તો તે રાઇટ એન્ડ થમ રૂલ્સથી જાણી શકાય છે. એના માટે સૌપ્રથમ કરંટ જે ડાયરેક્શનની અંદર પાસ થતો હોય એ ડાયરેક્શનમાં તમારે જમણા રાઇટ હેન્ડનો થમ ઇન્ડિકેટ કરવાનો. સપોઝ કરંટ ડાઉન સ્ટ્રીમથી અપ સ્ટ્રીમ જાય છે તો થમ ઉપરની દિશામાં રાખી અને બાકીની ફિગર આંગળીઓ જે દિશામાં બેન્ડ થાય છે, વળે છે, તે દિશા આપણને મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ અથવા તો મેગ્નેટિક ફિલ્ડની દર્શાવે છે. સપોઝ કરંટ ડાઉનવર્ડ જાય છે તો એ જ કન્ડક્ટરને તમે રાઇટ હેન્ડથી એવી રીતે પકડો કે થમ કરંટની ડાયરેક્શન દેખાડે. નાવ ધ લાઇન્સ ઓફ ફોર્સ ઇઝ જસ્ટ રિવર્સ,
એઝ ધ કરંટ ડાયરેક્શન ઇઝ રિવર્સ. આનો મતલબ એવો થયો કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કરંટને ફ્લો કઈ દિશામાં છે તેના ઉપર આધાર રાખે છે. જો કરંટની ડાયરેક્શન રિવર્સ કરવામાં આવે તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન પણ રિવર્સ થશે. ડાયરેક્શનની ઇન્ફોર્મેશન લીધા પછી નાવ નેક્સ્ટ વી લર્ન અબાઉટ ધ શેપ ઓફ ધેટ ફિલ્ડ. સપોઝ ધીસ ઇઝ અ કરંટ કેરિંગ કન્ડક્ટર, ડાયરેક્શન વી હેવ લર્ન. નાવ વોટ ઇઝ અબાઉટ શેપ? જો આપણે ટોપ વ્યૂથી જોવામાં આવે આ કરંટ કેરિંગ કન્ડક્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડનો શેપ જાણવા માટે જો ટોપ વ્યૂથી જોવામાં આવે તો કોન્સેન્ટ્રિક સર્કલની શેપ થાય છે. લેટ અસ સી. ધીસ ઇઝ કરંટ કેરિંગ કન્ડક્ટર એન્ડ કરંટ ડાયરેક્શન ઇઝ અપવર્ડ, ધેન મેગ્નેટિક ફિલ્ડ ઇઝ જસ્ટ લાઈક દિસ કોન્સેન્ટ્રિક સર્કલ. કોન્સેન્ટ્રિક સર્કલ મીન્સ હેવિંગ નંબર ઓફ સર્કલ હેવિંગ સેમ સેન્ટર બટ ડિફરન્ટ રેડિયસ. મતલબ કે આની અંદર આ કરંટ કેરિંગ કન્ડક્ટરની અંદર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે એનો જે શેપ છે એ સર્કલ રહેશે, નંબર ઓફ સર્કલ હેવિંગ અ સેમ સેન્ટર એન્ડ ડિફરન્ટ રેડિયસ. નાવ વી લર્ન અબાઉટ ધ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ. જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું છે એની ડાયરેક્શન, એનો શેપ, અને હવે આપણે નેક્સ્ટ ઇન્ટેન્સિટી. વોટ ઇઝ અબાઉટ ઇન્ટેન્સિટી? તો ઇન્ટેન્સિટી જે છે તે કંડક્ટરથી આપણે જેમ દૂર જશું તેમ એની ઇન્ટેન્સિટી છે એ રિડ્યુસ થશે. ઇન્ટેન્સિટી ઓફ ફિલ્ડ ઇઝ રિડ્યુસ એઝ વી ગો અવે ફ્રોમ ઇટ. સપોઝ આ કરંટ કેરિંગ કન્ડક્ટર છે એની ફિલ્ડ ઇન્ટેન્સિટી જેમ જેમ નજીક આવશું એમ એમ ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થશે, અને જેમ જેમ વી ગો અવે ફ્રોમ કન્ડક્ટર ધેન ઇન્ટેન્સિટી ઇઝ રિડ્યુસ. તો ધીસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ